डेम ड्यूटी मूल्यांकन कचेरी में महसूल मंत्री पहुंचा छे। अमदावादनी पॉलिटिक कचेरी मुलाकात ले पहुंचा महसूल मंत्री राजेंद्र त्रिवेदी दरोड़ा पड़ा है कि अधिकारी कई रीते कामगिरी कर रहा है। स्टेम्प ड्यूटी मूल्यांकन कचेरी में महसूल मंत्री खुद त्या पहुंची गया। एक्शन मोड में महसूल मंत्री आप जो सको अचानक ज आ प्रकार की मुलाकात जे अधिकारी काम नहीं करता होता एवं अधिकारी सामने अनेक सवाल उभा थाय छे। अचानक ज मंत्री जयरे पहुंची जाए तो महसूल मंत्री राजेंद्र त्रिवेदी दरोड़ा पड़ा है। स्टेम्प ड्यूटी मूल्यांकन कचेरी में महसूल मंत्री अचानक दरोड़ा पड़ा अने अनेक अधिकारी जे छे ए ऊंघता जड़पाया छे। ऊंघता मतलब कि जेम प्रोसेसिंग चाले छे एम सवार थी आवानु साजे जतु रहनु आज प्रकार नी आम जनता ने जे परेशानी होय छे दूर करवा माटे छे नवी बातों नी जे वात होय छे नथी होती। परंतु राजेंद्र त्रिवेदी एक्शन मोड में छे। हाईकोर्ट ना वकीले भ्रष्टाचार जो आरोप लगाव्यो तो त्यारबाद महसूल मंत्री राजेंद्र त्रिवेदी खुद आप जोई शको छो कि त्यां पहुंची गया अने त्यार पछी अधिकारियों ने सलाह सूचन पण आपवायुं छे कि आ प्रकारनी जे रीत छे ए न चाले काम करवुं ज पड़शे। भ्रष्टाचार एक पण रीते साखी नहीं लेवाय कारण के खुद राजेंद्र त्रिवेदी कही चुक्या छे कि जो अधिकारी भ्रष्टाचार करे तो एनो वीडियो बनाओ एनी बात अमारी समक्ष रजू करो। अने आ परिस्थिति ने स्टेम्प ड्यूटी मूल्यांकन कचेरी में महसूल मंत्री भ्रष्ट अधिकारी छे ए सुधरी जाए जे हाईकोर्ट ना वकीले जे भ्रष्टाचार आक्षेप लगाव्या हता त्यारबाद महसूल मंत्री राजेंद्र त्रिवेदी एक्शन में आया है। स्टेम्प ड्यूटी मूल्यांकन कचेरी में महसूल मंत्री आप जोई शको छो अमदावादनी पॉलिटिकल कचेरी में त्या पहुंचा अने जे आक्षेप लगावाया था मंत्री खुद पहुंचा अने अधिकारियों ने कहूं छे कि आ प्रकार की बात क्यारे पण साखी नहीं लेवाय। एक भाई त्रिवेदी करीने आवीने बेसे केटला वखत थी बेसे उदय रंजन अमरसे जोड़े उदय अचानक महसूल मंत्री आ दरोड़ा पड़ा छे। उदय ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જનક તો જે પ્રમાણે અત્યારે માહિતી આખી સામે આવી રહી છે જે ફરિયાદ ઉભી થઈ હતી ફરિયાદને લઈને અત્યારે રાજેન્દ્ર ત્રિવેદી મારી સામે જ ઉભા છે એ જેમણે મુલાકાત લીધેલી છે મહેસૂલ વિભાગની અંદર ખાસ કરીને જે ભ્રષ્ટાચાર નો અત્યારે તમામ વિભાગના સૌથી પહેલા એમને સાંભળી શું કહી રહ્યા છે ચાલુ રાખશો। નાગરિકો આગળ આવે હિંમતથી દીપેનભાઈ દવે જેઓ સિનિયર એડવોકેટ છે હાઈકોર્ટના જી એમણે આ આખી વાત ઉજાગર કર્યો કરી છે હિંમતથી આગળ આવ્યા છે। અગાઉ એ મારી પાસે આવીને એમણે માહિતી આપી હતી મેં પણ કહ્યું કે આવી અધિકારીઓની કચેરીમાં જે રીતે ખોટું થતું હોય એનું સ્ટિંગ ઓપરેશન કરો એની વિગત મેળવો અને હિંમતથી મને ફરિયાદ આપો। એમણે આ વિગત મેળવી છે આજે જાત તપાસમાં હું અહીં આવ્યો છું ઓચિંતો આવ્યો હોવાના કારણે કેટલાક કર્મચારીઓ આ વાત એડમિટ કરી છે કે પંકજ શાહ અહીંયા આગળ ખુરશી નાખીને ટેબલ નાખીને બેસતો હતો અધિકારીની પરવાનગી વગર પંકજ શાહ અહીંયા બેસી શકે નહીં। બહારથી આવનાર કોઈ પણ અરજદારને દસ્તાવેજ નોંધાવનારને એમ લાગે કે આ અહીંનો જ કર્મચારી છે અથવા તો અધિકારી છે। એવી જ રીતે કોઈ રાજુભાઈ પારેખ કરીને એ બીજું એક ટેબલ હતું એને બેસાડતા હતા આજે બંને ગાયબ છે
પણ બીજા કર્મચારી અધિકારીઓએ કબૂલાત કરી છે કે આ ત્યાં આગળ બેસતા હતા અને કામ કરતા હતા. કયા અધિકારી કઈ રીતે એમને કામે રાખી શકે? અને જયારે આક્ષેપ છે કે એ અધિકારી પંકજ શાહ પેલા 7,000 રૂપિયા એક દસ્તાવેજ ના માંગે, પછી જયારે જથ્થાબંધ દસ્તાવેજની વાત નીકળે ત્યારે એ અધિકારી સાથે જઈ અને એમના ચેમ્બરમાં જઈને વાત કરીને આવે ને પછી એમ કે 4,000 રૂપિયા આ ધંધો કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે, ગુજરાત સરકાર જરા પણ ભ્રષ્ટાચાર ચલાવી લેવા માંગતી નથી. અમે એક્ટિવલી પ્રયાસ કરીએ છીએ અને નાગરિકોને આપણા માધ્યમથી આ ઓફિસમાં નાયબ કલેક્ટરની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર શહેર વિભાગ એક ઓફિસમાં જે જે લોકો રજિસ્ટ્રેશન માટે આવ્યા હોય, વકીલોને પણ આહ્વાન કરું છું કે જે જે વકીલો પણ આવ્યા હોય અને આ લોકોએ જે પૈસા લીધા હોય તમારી પાસે ગેરકાયદેસર, એ આવી અને વિભાગમાં જવાબ લખાવે, મારી પાસે આવે, નાગરિકોને હિંમત ભેર આગળ આવવા માટે આહ્વાન કરું છું આપના માધ્યમથી. ખોટી રીતે કોઈ પણ સરકારી કર્મચારી જે પૂરેપૂરો પગાર લે છે એને ખોટું કરવાનો કોઈ અધિકાર નથી. આ ભ્રષ્ટાચારનો કેસ છે અને સાંજ સુધીમાં આ ઓફિસમાં મેં સૂચના આપી છે કે દરેકની બધી જો એ લોકો કોઓપરેટ નહીં કરે તો એમની સામે પણ કાર્યવાહી થશે. આજે તમે બધા પણ મીડિયાના મિત્રો પણ સાક્ષી તરીકે હું ગણું છું, તમારી રૂબરૂમાં આ કર્મચારીઓએ બીજા અધિકારીઓએ કબૂલ કર્યું છે કે અહીંયા આગળ વધારાના માણસો બેસતા હતા. આજે કેમ પંકજ શાહ ગાયબ છે? એ રાજીવ પારેખ આજે કેમ ગાયબ છે? જાગૃત થાય નાગરિકો, અમારા સુધી આવી ફરિયાદ પહોંચાડે, અમે ચોક્કસપણે સ્ટ્રિક્ટ એક્શન લેવાના છીએ. ધન્યવાદ. અધિકારીનો શું કહેવા માંગે છે? અધિકારીની સામે કાયદેસર પગલા ખાતાકીય તો લેવાશે જ, એની સાથે સાથે જે ઘટનાક્રમ બન્યો છે અને આ ઘટનાક્રમ ઉજાગર કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોના ચેરમેન રહ્યા હોય, બંધારણીય હોદ્દો તેમની પાસે છે હતો અને આજે એ મેમ્બર છે, એ જયારે આ ઉજાગર કરતા હોય ત્યારે ગુજરાતભરના વકીલોને પણ અપીલ કરું છું કે આવી સરકારી ઓફિસોની અંદર કશું ગેરકાયદેસર ચલાવી લેશો નહીં, હિંમતભેર કામ કરજો. ધન્યવાદ. લોકોને આવી રીતે કોઈ લૂંટવા દેવામાં નહીં આવે. આખે આખી વાત મેં કીધી છે. અહીં જે જોવા મળ્યું એ જોવા મળ્યું છે કે ગેરકાયદેસર માણસો અધિકારીની પરવાનગીથી બેસતા હતા, કામ કરતા હતા, એમના માટે ટેબલ અને ખુરશી ફાળવેલા હતા, એટલે આવનાર અજાણ્યા વ્યક્તિને એમ લાગે કે આ તો અહીંના અધિકારી કર્મચારી છે અને એ વાત કરે સીધી તમારી સાથે અને વાત કરીને પછી મુખ્ય અધિકારી કે શાહની ચેમ્બરમાં જાય, ચેમ્બરમાં જઈને પછી ત્યાંથી ગોઠવણ કરીને બહાર આવીને કે આટલા પૈસામાં થશે ભાઈ, આનાથી ઓછામાં નહીં થાય, અથવા તો પછી આ એમની સાથે ભાવતાલ ઠરાવે. આ ચલાવી લેવાય નહીં. ખૂબ ગંભીર કિસ્સો. મારી જ સંમતિથી મેં એમને કીધું દીપેનભાઈને કે આવી વાત છે અને તમે ફરિયાદ કરવા આવ્યા છો, ચોક્કસપણે એનું વિગત મેળવો. અને એમણે અધિકૃત રીતે એમની પોતાની રીતે એમની સૂઝબૂઝથી આખો કિસ્સો સ્ટિંગ કર્યો છે, વાતચીત આખી રેકોર્ડ થઈ માંગે છે, પછી 4,000, આ બધું સ્પષ્ટ છે. અને એટલે હું આપને મીડિયાના મિત્રોને આપના માધ્યમથી આપ જાગૃત છો, લોકોને જાગૃત કરવાની ફરજ આપ બજાવો છો, લોકો જાગૃત થાય અને આ સરકાર કોઈને છોડવાની નથી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ સૂચના અમને આપેલી છે કે મહેસૂલ વિભાગની અંદર કે કોઈ વિભાગની અંદર કોઈ જાતની કોઈ વાતને ખોટી વાતને હળવાશથી લેવાશે નહીં. આ જે અધિકારી અહીંયા બેઠા છે એમના પિતા પણ મોટી પોસ્ટ ઉપર છે, છતાં પણ આ કેસ થયો છે અને આ કાગળ આગળ ચાલશે, ખાતાકીય કાર્યવાહી ચાલશે, પોલીસની કાર્યવાહી પણ અમે સુપ્રત કરશું. ધન્યવાદ. બીજી કચેરીઓ બીજી કચેરીઓમાં બીજી કચેરીઓમાં લાગતા વળગતા મંત્રીશ્રી એમનો વર્ગ તપાસ કરતો જ હોય છે.
મારા વિભાગની વાત છે ત્યાં સુધી હું અચૂકપણે ક્યાંય તપાસ કરવા પહોંચી જઉં છું જાણ કર્યા વગર. અને આપના સહકારથી હું ફરીવાર કહું છું, તમામ મીડિયા ગુજરાતની જાગૃત મીડિયા છે અને તમારા સહકારથી આ લોકોને પડતી તકલીફોને દૂર કરવામાં સહાયભૂત થાવ. થેન્ક યુ. મહેસૂલ મંત્રીએ દરોડા પાડ્યા છે અમદાવાદ પોલિટેકનિકલ પાસેના સ્ટેમ્પ ડ્યુટી ઓફિસમાં અંદર. એક દસ્તાવેજ માટે પંકજ શાહ નામનો વ્યક્તિ 7000 રૂપિયા લેતો હોવાનો ખુલાસો થયો, જે હાઈકોર્ટના વકીલે આક્ષેપ કર્યા હતા. અને ત્યાર પછી મંત્રી ખુદ ત્યાં જાય છે, તપાસ કરે છે, તો અનેક બાબતો ભ્રષ્ટાચાર લઈને સામે આવે છે. અને ત્યાર પછી પહેલીવાર રાજ્ય સરકારના મંત્રીની આ મોટી રેડ સરકારી ઓફિસની અંદર જ. અને એક મોટી વાતો સામે આવી રહી છે કે દસ્તાવેજ માટે પૈસા ઉઘરાવાતા હતા, ભ્રષ્ટાચારમાં જેની પણ સંડોવણી હશે તેને છોડાશે નહીં. આ એક મોટી ખબર. મહેસૂલ મંત્રી ખુદ એ ઓફિસમાં પહોંચ્યા અને મહેસૂલ વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને સાંકી નહીં લેવાય. આ પ્રકારની વાત, ભ્રષ્ટ અધિકારીઓ મળતિયા ઉપર એક્શન, એક્શનમાં સરકાર. મહેસૂલ મંત્રીએ દરોડા પાડ્યા છે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં આવી ગયા છે. અને તમામ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે, ખાતકે તપાસ પણ કરાશે આવા અધિકારીઓની. અને આજે જે લોકો બહાર બેસે છે ક્યાં છે, આ સવાલ પણ મહેસૂલ મંત્રી કર્યો છે. હાઈકોર્ટના વકીલે જે આક્ષેપ કર્યા ત્યાર પછી મહેસૂલ મંત્રી અચાનક જ અહીંયા આવે છે અને જાત તપાસ કરે છે અને જાત તપાસમાં જ ઘણું બધું બહાર નીકળી આવે છે. અમદાવાદની પોલિટેકનિકલ પાસેના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં તમામ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો. મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતું હોવાની ફરિયાદ મળી. મહેસૂલ મંત્રી ત્યાં પહોંચે છે અને આખરે જોવે છે તો તમામ જે લોકો છે પકડી જાય છે. અનેક વખત ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી અને ખુદ મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો છે. જેવી મંત્રીએ કહ્યું છે રાજેન્દ્ર ત્રિવેદીએ કે જેવી મને ખબર પડી છે હું તાત્કાલિક આવ્યો છું અને કેટલાક બહારી લોકો પણ અહીંયા પૈસા ઉઘરાવતા હતા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં. મહેસૂલ મંત્રી ખુદ ત્યાં પહોંચ્યા અને દરોડા પાડ્યા છે.